પારડી રેલવે ઓવરબ્રિજની વરસાદી માહોલમાં પણ પૂરજોશમાં કામગીરી ચાલતા ઝડપી લોકાર્પણ થવાની શક્યતા. પારડી રેલવે સ્ટેશન ફ્લાય ઓવરબ્રિજની કામગીરી વરસાદી સિઝનમાં પણ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી ચાલુ રાખતા પૂરજોશમાં ચાલી રહી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને અધિકારીઓના અથાગ પ્રયત્નો થકી પારડી રેલવે સ્ટેશન ફ્લાય ઓવરબ્રિજનું કાર્ય ઝડપી ચાલી રહ્યું છે, જેના કારણે બ્રિજની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે. આ અંગે ઉમરસાડી દેસાઈવાના સ્થાનિક ધર્મેશ ઉર્ફે ચીચો દેસાઈએ જણાવ્યું હતું કે આ બ્રિજ શરૂ થવાથી વાહન ચાલકોને આશીર્વાદરૂપ બની રહેશે. બ્રિજના બે સ્લેબ જેટલા બંને સાઈડની રેલિંગની કામગીરી ચાલી રહી છે, જે 3-4 દિવસમાં પૂર્ણ થશે હોવાનું આરએનબીના અધિકારીઓએ જણાવ્યું હતું, જે જોતા 30 જુલાઈ સુધી બ્રિજનું કામ પૂર્ણ થવાની શક્યતા દેખાઈ રહી હોવાનું જણાવ્યું હતું. ત્યારે અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો, દમણ જતા પર્યટકો, વેપારીઓને ખૂબ જ લાભદાયી નીવડશે. જોકે સ્થળ ઉપર જોતા 10-15 ઓગસ્ટ સુધી બ્રિજના લોકાર્પણની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. આ 30 તારીખે આપે એવું લાગે છે આમાં અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, કનુકાકા એટલે કનુભાઈ સાહેબ, એમએલએ આપણા મિનિસ્ટર, એમનો બહુ જ મોટો સહયોગ છે અને એમના કહેવાથી જલ્દીથી જલ્દી કામ પતવા આવ્યું છે. બાકી આ 30 તારીખે ચાલુ થઈ જાય એવું લાગે છે. તકલીફ તો લેવી જ પડે, સુખમાં દુઃખ આવે, કભી સુખ આવે, એટલે સુખ લેવા માટે દુઃખ તો લેવું જ પડે. આ ઉમરસાડી પારડી દેસાઈવાડ તરફ જતો રસ્તો જોડતો છે અને જલ્દીમાં જલ્દી કામ થયું છે. ખુશી એટલે આનંદ ખુશી છે, આનંદ એટલે આનંદ ખુશી છે. આ કામ હજુ બી આ વરસાદમાં આ લોકો કોન્ટ્રાક્ટર લોકો કામ ચાલુ જ છે અને ચાલુ રાખેલું જ છે. હવે તો બહુ 4-5 મિનિટમાં ઉમરસાડી જઈ રહ્યો છે પારડી, 4 રસ્તાથી ઉમરસાડી. અને પેલા તો ફરાવો થતો તો 20-1 મિનિટ થતી હતી, પણ એ તો કઈક ભોગ આપવો જ પડે આપણે, કારણ કે આપણે સુખ લેવાનું છે લાઈફ ટાઈમ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.